હેડલાઇન્સ બાદ મુખ્ય સમાચાર પર નજર કરીએ. ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો છે. ગીર સોમનાથ જિલ્લા વેરાવળ તાલાલા કોડીનાર ઉના અને સુત્રાપાડામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ. જો કે પ્રથમ દિવસે જ ખેડૂતો રોષે ભરાયા હતા. વહેલી સવારથી ખેડૂતોને મગફળી લઈ જોખવામાં બોલાવવામાં આવ્યા હતા, પરંતુ બારદાનો જ ન આવ્યા. ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો. ગીર સોમનાથ જિલ્લા વેરાવળ તાલાલા કોડીનાર ઉના અને સુત્રાપાડામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ. જો કે પ્રથમ દિવસે જ ખેડૂતો રોષે ભરાયા છે. વહેલી સવારથી ખેડૂતોને મગફળી લઈ જોખવામાં માટે બોલાવ્યા હતા, પરંતુ બારદાન જ ન આવ્યા, જેને લઈને ખેડૂતોને રાહ જોવી પડી અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. ખેડૂતોએ મીડિયા સમક્ષ વેદના ઠાલવી અને સરકાર સામે સવાલ ઉઠાવ્યા. ટેકાના ભાવે સરકારનું જે કદમ સારું છે, પરંતુ ખેડૂત અત્યારે સમસ્યાથી ઘેરાયેલો છે અને આજે પણ સમસ્યા રૂપે ખેડૂત અત્યારે આપણે યાર્ડની અંદર તમે જોઈ શકો છો. 15 તારીખનો પ્રથમ દિવસ હોવા છતાં પણ અત્યારે બારદાન યાર્ડમાં નથી. બારદાનના ભાવે ખેડૂતો અત્યારે લાઇનમાં બધા બેઠા છે. 2 દિવસ પડી ગયા ખેડૂતોને. માંડવીના જે નમૂનો લેવા માટે અત્યારે ગાડું ઠલવવામાં આવે છે. ખેડૂત પોતે મગફળી લઈને આવે છે, ટેક લઈને પોતે સ્વતંત્ર સિંગલ આવે છે. એની માંડવી રિજેક્ટ થાય તો એ માંડવી કોણ ભરશે ગાડામાં? એટલે મારો આગ્રહ એ છે કે અહીંયા જે અધિકારીઓ છે એને કે નમૂનો માંડવીનો જે કાઢવાનો છે, ઉતારો કાઢવાનો છે, એ ગાડામાંથી લેવામાં આવે, નહીં કે એને ઠલવવામાં આવે. પ્રથમ ગ્રાસ્ય મક્ષિકા, એના અનુસંધાને પ્રથમ દિવસે અત્યારે યાર્ડમાં ખેડૂતોની લાંબી કતાર લાગી છે અને અહીંયા બારદાન નથી. બધા ખેડૂતો મૂંઝાયેલા છે, શું કરવું? 2 દિવસનો સમય રહેશે. હું સવારમાં 6 વાગ્યાનો મારું ટ્રેક્ટર લઈને આવ્યો છું, પરંતુ આ સમસ્યાને ધ્યાનમાં રાખી બારદાન ન હોવાના કારણે મને એવું લાગે છે કે 2 દિવસ પછી મારો વારો આવશે. એટલે આ સમસ્યા હવે પછી ન થાય એને સુધારવા હું વિનંતી કરું છું અધિકારી સાહેબને કે તાત્કાલિક બારદાનની વ્યવસ્થા કરી અને ખેડૂતોને ન્યાય મળે એવો પ્રયત્ન કરે. એક તરફ કોડીનાર સુગર મિલના ગ્રાઉન્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતો બારદાન ન હોવાના કારણે અકળાયા, તો બીજી તરફ કોડીનાર મામલતદાર પ્રતાપસિંહ ગોહિલ મામલો ઠારે પાડવા અને ખેડૂતોને સમજાવવા સુગર મિલના ગ્રાઉન્ડમાં પહોંચ્યા. મામલતદાર ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે ટૂંક સમયમાં બારદાન આવી જશે, ચિંતા ન કરો. મામલતદારે મીડિયાને જણાવ્યું કે બારદાન વેરાવળ સહિતના યાર્ડોમાં ડમ્પ થયું હતું, આવી રહ્યું છે. હજુ સુધી અહીં પહોંચતા 2 કલાક લાગશે. ખેડૂતોના સેમ્પલ લેવાઈ રહ્યા છે અને ખરીદી પણ શરૂ કરી શકાય છે. સરકારશ્રી તરફથી જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે કે ભાઈ 1000 રૂપિયા મણના એ ભાવ 15 તારીખથી ખરીદી કરવાનું સ્ટાર્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. એ મુજબ કોડીના તાલુકામાં આપણે આજે એપીએમસી મારફત અને જે સરકારશ્રીની જે યોજના છે એ મુજબ ટેકાના ભાવે આજથી સ્ટાર્ટ કરવામાં આવ્યું છે અને મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન અત્યાર સુધીમાં લગભગ 1500-1600 આસપાસ થયા છે અને બાકીના બધાને ટોકન આપ્યા છે એટલે એ થઈ જશે. એટલે બારદાન નીકળી ગયા છે, બારદાન અહીં પહોંચવામાં છે, બાયપાસ સુધી પહોંચી ગયા સમાચાર છે. એટલે બારદાન તો હમણાં 15-20 મિનિટ 1-2 કલાકમાં આવી જશે. મગફળીનું સ્ટાર્ટ થઈ ગયું છે, ખાલી ભરતી જ કરો કે જે જોખવાનું કામગીરી છે એ જ બાકી છે. બાકી બેના અત્યારે જે છે એના નમૂના લઈ અને સ્ટાર્ટ કરી દીધું છે. મોટો સવાલ તો એ થાય છે કે 1 મહિના પહેલા સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી 15 દિવસથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું, તો પછી બારદાન કેમ વહેલા ન મોકલાવ્યા? બારદાનને લઈ મગફળી ખરીદી વારંવાર અટકી જતી હોય છે, તો વર્ષે તો ખરીદીના પ્રથમ દિવસે જ આ હાલ છે, તો આગામી દિવસોમાં શું થશે? તેવા ખેડૂતો વેધક સવાલ કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં સરકાર દ્વારા 44,580 મેટ્રિક ટન મગફળી ખરીદાશે, જેમાં જિલ્લાના 5 કેન્દ્ર વેરાવળ તાલાલા સુત્રાપાડા કોરીનાર અને ઉના ખરીદી થશે, જેમાં હાડ સુધીમાં તમામ કેન્દ્રોમાં 6100 ખેડૂતોના રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. કોડીના કેન્દ્ર પર 1500 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું અને પહેલા જ દિવસે અવ્યવસ્થા સામે આવી છે. ભરત જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સોમનાથ.